ઇન્ટરનેશનલ ફોકરોલ ડાન્સ ફેસ્ટિવલ એન્ડ આઈફેસ એન્ડ તાલ ગ્રુપ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટિવલ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટિવલ વિશે માહિતી આપવામાં આવી હતી. આપણે પવન સર આજે અહીંયા આવ્યા છે, ફર્સ્ટ રિક્વેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ પવન સર કે તમે યહાં પે આયે ઓર યે દિલ્હી સે હી હેઝ અપલોડ ડિરેક્ટલી ટુ સુરત, નો વેર એલ્સ ઇન ઇન્ડિયા. સો આઈ એમ રિયલી થેન્કફુલ પવન સર. આપણે આજે ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ માટે ભેગા થયા છે. આ ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલમાં આપણે 5 કન્ટ્રી આવી રહી છે પરફોર્મન્સ માટે. પહેલી કન્ટ્રી છે રોમેનિયા, સ્લોવેકિયા, આપણે ઇન્ડોનેશિયા, પોલેન્ડ એન્ડ ઇન્ડિયા. સો 5 કન્ટ્રી જે વિદેશથી આવી રહી છે તેઓ 9 તારીખથી 12 તારીખ સુધી દરરોજ જ પરફોર્મન્સ કરવાની છે. 9, 10 અને 12 તારીખે DMT પાર્ટી પ્લોટ છે, જ્યાં આઈફેસનું જે આખું ગ્રાઉન્ડ છે ત્યાં પરફોર્મ કરવાની છે. આઈફેસની વિગત નીરવભાઈ તમને પછી આપશે. 11 તારીખે કિલ્લા પર, સુરત કિલ્લા પર, આપણે આ હિસ્ટ્રીમાં લખાશે કે ફર્સ્ટ ટાઈમ સુરતમાં ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલ થઈ રહ્યું છે, વેર નેશનલ ફોકલોર ફેસ્ટિવલ પણ નથી થયું અને આજે ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલ થઈ રહ્યું છે. અને એનો સાથ આપ્યો છે SMC સુરત મહાનગરપાલિકાએ અને એના પ્રસ્તુતથી આપણે કિલ્લા પર 11 તારીખે કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા છે. અને પાછા 12 તારીખે આપણે DMD પાર્ટી પ્લોટ પર ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ 5 કન્ટ્રીઓ સાથે કરવામાં આવે છે. આપણે જ્યારે 9 તારીખે આ પરફોર્મન્સ કરવાના છે ત્યારે 9 તારીખે સવારે બધી કન્ટ્રીઝ આવશે. 9 તારીખે સાંજે આપણે પહેલું 4 વાગે વી આર હેવિંગ અ સ્મોલ પરેડ, સ્કૂલ સાથે પરેડ કરવામાં આવે છે. આ ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલનું એક ઇવેન્ટ જેવું થાય છે પરેડ માટે. આપણે અત્યાર સુધી તમે પરેડ જે લાઇન બાય લાઇન ને પરેડમાં 26 જાન્યુઆરીએ કે 15 જાન્યુઆરીએ જોઈ હશે, પણ આ મ્યુઝિકલ પરેડ થશે જેમાં 5 થી 6 સ્કૂલ સાથે આવે છે આપણી સાથે, અને એની સાથે 5 કન્ટ્રીની મ્યુઝિકલ પરેડ થશે, વેર દે વુડ બી પરફોર્મિંગ, પોતાનો ડાન્સ કરશે અને આગળ વધતા આખી પરેડ DMD પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડમાં 4 વાગે આપણે પરેડ કરવાના છે. અને ત્યારબાદ 11 સવારે પણ ડુમ્મસ દરિયા મંદિર પાસે આખા બીચ પર આપણે આ પરફોર્મન્સ કરી રહ્યા છે, જેમાં ત્યાં પણ પરેડ છે અને થોડું ઇન્ટરનેશનલ કન્ટ્રીઝોનું ઝલક તમને બતાવવામાં આવશે. તો એ 11 તારીખે સેમ વસ્તુ પાછું આપણે પરફોર્મ કરીએ છીએ. અને આ જે વસ્તુ છે, આપણે કેમ, તમને ક્વેશ્ચન હશે કે કેમ આપણે આ બધા અલગ અલગ જગ્યાએ પરફોર્મ કરીએ છીએ. બેઝિકલી ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ એ ખાલી ડાન્સ ફેસ્ટિવલ માટે નથી આવતા, તેઓ આપણું સુરત, આપણું કલ્ચર જોવા માટે આવે છે, આખું ઇન્ટરેક્શન લોકો સાથે થાય એ બધું જોવા માટે આવે છે. એટલે માટે તેઓ આપણે એ લોકોને આપણું સુરત શહેર બતાવવાનું છે. એના માટે આપણે પહેલો તો કિલ્લો જે કલ્ચરલ હેરિટેજના હિસાબથી કલ્ચરની સાથે જોડાઈને આપણે આખું ફેસ્ટિવલ લઈએ છીએ, તો એને માટે આપણે પરફોર્મન્સ કરીએ છીએ ત્યાં. અને ડુમ્મસ જે આપણું બધાને જ ખૂબ ગમે છે ડુમ્મસ, તો આપણે કેમ નહીં એ લોકોને ત્યાં લઈ જઈએ અને બીચ પાસે તેઓનો ડાન્સ કરાવશું તો એ બહુ જ સુંદર લાગવાનું છે. સો પરેડ સાથે, છોકરાઓ સાથે આપણે આ આખું ફેસ્ટિવલ ઉજવવાના છે. અને આપણે બધી જ કન્ટ્રીઓ, આ જે રોમાનિયા છે, પોલેન્ડ, ઇન્ડોનેશિયા, સ્લોવેકિયા એન્ડ ઇન્ડિયા, એ લોકો જે આવી રહ્યા છે એના અમે ગવર્મેન્ટને પણ વાત કરી હતી ને તેઓએ ખૂબ સાથ આપીને, તમે જોશો કે આ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટરનો આપણે પત્ર મળી ગયો છે, તેઓએ આપણને શુભેચ્છા આપી છે, અને CN સાહેબનો પત્ર મળી ગયો છે ને તેઓએ આપણને શુભેચ્છા આપી છે.
તેઓનું અમે ઓલરેડી તમને જે પેકેટ આપ્યું, તમારું જે છે આખું વિગત, એમાં ઓલરેડી માહિતી આપી દીધી છે કે વોટ હી હેઝ, બોથ ઓફ ધેમ હેઝ ગિવન અ બ્યુટિફુલ રિગાર્ડ, અને અમારા માટે બહુ મહત્ત્વનું.